અંકલેશ્વર જીઆઈડીસીમાં ઇંગ્લિશ દારૂના ગોળાણ પ્રકરણમાં વધુ એક આરોપીને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો. ગત 4 જાન્યુઆરી 2024 ના રોજ ક્રિસ્ટલ ચોકડી પાસે અશોક માલી અને લખીરામ ગૌતમના ગોળાણમાંથી 19.23 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે આઈસર ટેમ્પો સાથે 34.23 લાખનો મુદ્દેમાલ જપ્ત કરી એકની ધરપકડ, જ્યારે બેને વોન્ટેડ જાહેર કર્યા હતા. અન્ય એક ઈસમનું નામ સામે આવતા તાલુકા પોલીસે તેને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં ગત 4 જાન્યુઆરીના રોજ ચોક્કસ માહિતીના આધારે ભરૂચ એલસીબી પોલીસે ક્રિસ્ટલ ચોકડી પર આવેલા એક ગોડાઉનમાંથી ઇંગ્લિશ દારૂનો 19.23 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી ગોડાઉનની રખેવાલી કરતા વાલિયાના રામદાસ વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે નેત્રંગના કુખ્યાત બુટલેગર અશોક કેસરીમલ માલી અને કેમિકલ ચોર ગોડાઉન સંચાલક લખીરામ ગિરિરાજ ગૌતમને વોન્ટેડ જાહેર કરી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ અંકલેશ્વર તાલુકા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ભરૂચના ટંકારિયા ગામના બુટલેગર ઇમરાન મોહમ્મદ પટેલનું નામ સામે આવ્યું હતું, જે છેલ્લા કેટલાક વખતથી પોલીસ ધરપકડથી નાસ્તો ફરતો હતો. તાજેતરમાં વ્યારા પોલીસે ઇમરાન મોહમ્મદ પટેલને ઝડપી પાડ્યો હતો, જે અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે જાણ કરતા અને વ્યારા ખાતેની થી ટ્રાન્સફર વોરંટ પર અંકલેશ્વર લઈ આવી હતી. ઇમરાન પટેલ વિરુદ્ધ ભરૂચ તેમજ અંકલેશ્વરમાં અનેક ગુના નોંધાયેલા છે. ત્યારે ઝડપાયો ઇંગ્લિશ દારૂમાં 52 પેટી દારૂનો જથ્થો ઇમરાન પટેલે જ તે વખતે મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું.